નમસ્કાર પાંચના પંચમાં આપની સાથે હું છું આરતી. તો હાલ સમાચારોની શરૂઆત કરીશું કે દિલ્હીના આમ આદમી પાર્ટીના એક વિડીયોએ હાલ ગુજરાત સહિત દેશભરમાં હંગામો મચાવ્યો છે. કારણ કે આ વિડીયોમાં હિન્દુઓનું અન્ય ધર્મમાં ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સિનિયર નેતા કેજરીવાલની કેબિનેટના મેમ્બર અને દિલ્હીના આપ સરકારના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર ગૌતમે સામૂહિક ધર્માંતરણ કરાવ્યાનો આરોપ લાગ્યો છે. તો બૌદ્ધ ધર્મમાં ધર્માંતરણ કરાવી હિન્દુ દેવી દેવતાઓની પૂજા ન કરવાના શપથ લેવડાવ્યા હોવાનો પણ વિડીયો હાલ વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. સનાતન ધર્મ અને હિન્દુ દેવી દેવતાઓની નિંદા કરતો આ વિડીયો વાયરલ થતા ભારે વિવાદ છડાયો છે. લોકોમાં આ મુદ્દે કેજરીવાલ અને આમ આદમી પાર્ટી સામે આક્રોશ જોવા મળી રહ્યો છે. તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આપના મંત્રીની આવી હરકત કેજરીવાલને ભારે પડી શકે છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે આ મુદ્દે જવાબ આપતા જણાવ્યું કે કેજરીવાલના મંત્રી રાજેન્દ્ર પાલની હાજરીમાં એવા શપથ લેવડાવવામાં આવ્યા છે કે હું ભગવાન શંકરને માનીશ નહીં, હું ભગવાન કૃષ્ણને માનીશ નહીં, આ વસ્તુ કોઈ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં. ગોપાલ ઇટાલિયાએ પણ મારે કહેવું છે કે હિન્દુ હોવાના ખોટા નાટક કરે છે. ગોપાલ ઇટાલિયા અને કેજરીવાલને પણ ગુજરાતની જનતા સારી રીતે ઓળખે છે. मैं ब्रह्मा विष्णु और महेश को कभी ईश्वर नहीं मानूंगा और ना ही उनकी पूजा करूंगा. मैं राम और कृष्ण को ईश्वर नहीं मानूंगा और ना ही उनकी कभी पूजा करूंगा. मैं गौरी गणपति आदि हिंदू धर्म के किसी भी देवी देवताओं को नहीं मानूंगा और ना ही उनकी पूजा करूंगा. केजरीवाल ना मंत्री राजेंद्र पाल गौतम જેઓ એક કાર્યક્રમની અંદર હાજરી આપે છે અને આ કાર્યક્રમની અંદર એવા શપથ લેવડાવવામાં આવે છે કે હું ભગવાન કૃષ્ણને માનીશ નહીં, ભગવાન વિષ્ણુને માનીશ નહીં, ભગવાન રામ ભગવાન શંકરને પણ ભગવાન માનવાનો ઇનકાર કરવાનો શપથ લેવડાવવામાં આવે છે અને ધર્માંતરણ કરવામાં આવે છે એ પણ મોટી સંખ્યામાં. આવા ધર્માંતરણને ઉત્તેજન આપતા કાર્યક્રમમાં હાજરી આપતા કેજરીવાલના મંત્રીને મારે કહેવું નથી, પરંતુ કેજરીવાલને ચોક્કસ કહેવું છે કે તમારા મંત્રીઓ એક તરફ આજે હિન્દુ ધર્મમાંથી ધર્માંતરણ કરાવતા હોય અને તમે ગુજરાતની અંદર આવી અને મંદિરે મંદિરે ફરવાનું નાટક કરો છો. તમારા ગુજરાતના પ્રમુખ એક જમાનામાં સત્યનારાયણ અને ભગવાનને ગાળો દઈ ચૂકેલા છે, તેમજ ભગવાન સત્યનારાયણની અંદર ભગવાન માનવાનો ઇનકાર કરી ચૂકેલા છે. આજે મંદિરે મંદિરે ફરવાનું નાટક કરી રહેલા ગોપાલ ઇટાલિયાને પણ મારે કહેવું છે કે તમારા દિલ્હી સરકારના મંત્રી ધર્માંતરણને આજે ઉત્તેજન આપે છે અને તમે ગુજરાતની અંદર ખોટા હિન્દુ હોવાના નાટક કરી રહ્યા છો. એના કરતાં સ્પષ્ટ જે હોય એ તમારી ભાષા જણાવી દો. બીજું કે ગુજરાતની જનતા તમને સારી રીતે ઓળખે છે, ભારતની જનતા પણ સારી રીતે ઓળખે છે, અને આમને આમ ચાલતું રહ્યું તો મને એવું લાગે છે કે તમે લોકો હિન્દુ ધર્મનું નિકંદન કાઢવા માટે નીકળ્યા છો, એ સ્પષ્ટ દેખાઈ આવે છે. અને તમારા મંત્રી રાજેન્દ્ર પાલ જે સભાની અંદર બોલી રહ્યા છે, મેં આ ટીવીના માધ્યમથી જોયું છે, બહુ જ ખરેખર દુઃખદાયક ઘટના છે. અને આ ભાષા જે એમની છે એ બહુ જ ખરાબ ભાષા છે ગુજરાતની અંદર અને ભારતની અંદર, આ ક્યારેય સાંકી નહીં લેવામાં આવે. સમાચારોમાં આગળ વધીશું. કાશી જ્ઞાનવ્યાપી કેસમાં આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો. જ્ઞાનવ્યાપી સર્વે દરમિયાન વજુખાનામાં શિવલિંગ નુમાની આકૃતિ મળી આવી હતી, જેની હિન્દુ પક્ષે વિશ્વેશ્વર શિવલિંગ હોવાનો દાવો કર્યો છે. તો શુક્રવારે કોર્ટ કાર્બન ડેટિંગ એટલે કે આ શિવલિંગની વૈજ્ઞાનિક તપાસની અરજી પર ચુકાદો આવ્યો છે. જ્ઞાનવ્યાપીમાં માં શૃંગાર ગૌરી કેસની વારાણસી કોર્ટમાં કથિત શિવલિંગની કાર્બન ડેટિંગ સંબંધિત સુનાવણી ટળી હતી. હવે સુનાવણી 11 ઓક્ટોબરે થશે. તો આમ જિલ્લા ન્યાયાધીશ ડોક્ટર એ કે વિશ્વેશની કોર્ટે જણાવ્યું છે કે વાદીની 5 મહિલાઓ સર્વસંમતિથી જણાવે કે જ્ઞાનવ્યાપી મસ્જિદમાં મળેલા કથિત શિવલિંગની તપાસ કઈ વૈજ્ઞાનિક પદ્ધતિથી થવી જોઈએ. આ અંગે અંજુમન ઇતઝામિયા મસ્જિદ કમિટીએ વાંધો ઉઠાવ્યો છે. સમિતિએ કહ્યું કે અમને વાદી પક્ષની માંગ સામે વાંધો છે, તે માટે અમને સમય આપવામાં આવે. તો આ પહેલા બંને પક્ષો કોર્ટમાં પહોંચ્યા હતા, જોકે કથિત શિવલિંગની તપાસ અંગે કેસ દાખલ કરનાર હિન્દુ પક્ષની મહિલાઓએ 2 જૂથોમાં વહેંચ્યા. 11 ઓક્ટોબરે કોર્ટના જ્ઞાનવ્યાપી સંકુલમાં મળેલી કથિત શિવલિંગની લંબાઈ પહોળાઈ તો આ સાથે ઊંડાઈ અને સમય નક્કી કરવા માટે કાર્બન ડેટિંગ અથવા અન્ય કોઈ વૈજ્ઞાનિક ઢળે તપાસનો આદેશ આપશે.
तो बात क्रम आवे शिवलिंग ने वैज्ञानिक तपास नी अर्जी पर चुकादो हवे टड्यो छे जे बाबते बात क्रम आवे के 11 ऑक्टोबरे हवे सुनावणी हाथ धरवामां आवशे। तो एक वक्त फरी विवादों में काशी ज्ञानव्यापी केस ने चुकादो टरता अनेक रीते हवे लोको आ चुकादा पर पोतानी आंखो लगावीने बैठा छे। जे प्रमाणे वात करे के काशी ज्ञानव्यापी केस नो चुकादो हवे टड्यो छे तो अनेक रीते बे महिलाओं हवे मैदाने आवी गई छे। जे प्रकारे वात करवामां आवे के 11 ऑक्टोबरे समग्र केस नी सुनावणी करवामां आवशे। काशी ज्ञानव्यापी केस ने चुकादो टरतो होवार पर हवे सवाल उठ्या छे। तो वजूखानामां शिवलिंग नुमानी आकृति पण मळी आवी छे तो आ अंगे पण अनेक सवालो उभा थई रह्या छे। हिंदू पक्षे विश्वेश्वर शिवलिंग होवानो दावो कर्यो छे तो बीजी तरफ शिवलिंग वैज्ञानिक तपासनी अरजी पर चुकादो पण टळ्यो छे। तो हवे 11 ऑक्टोबरे सुनावणी हाथ धरवामां आवशे। जे प्रकारे 11 ऑक्टोबरે સુનાવણી થશે દરેકની આંખો હવે આ ચુકાદા પર લાગી છે। કાશી જ્ઞાનવ્યાપી કેસનો ચુકાદો ટળ્યો છે। काशी ज्ञानव्यापी केस नो चुकादो टड्यो छे। जे प्रकारे वात करीए के वजूखानामां शिवलिंग नुमानी आकृति पण मळी आवी छे तो जे प्रकारे वात करीए के हिंदू पक्षे विश्वेश्वर शिवलिंग होवानो पण दावो कर्यो छे। शिवलिंगनी वैज्ञानिक तपासनी अरजी पर चुकादो टड्यो छे तो हवे 11 ऑक्टोबरे सुनावणी करवामां आवशे। जे प्रकारे वात करीए के दरेकनी आंखो हवे आ केसना चुकादा पर लागी छे। दरेक लोको हवे राह जोईने बैठा छे। जे प्रकारे वात करवामां आवे के आजे सुनावणी धरवामां आवी हती परंतु हवे 11 તારીખે સુનાવણી કરવામાં આવી છે। આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ રૂમ લાઈવથી નિષ્ઠા રાવલ જોડે ગયા છે। નિષ્ઠા, વાત કરીએ કાશી જ્ઞાનવ્યાપી કેસનો ચુકાદો ટળ્યો છે, શું છે વિગત? એકંદરે જણાવી દઈએ કે હિન્દુ અને મુસ્લિમ પક્ષ તરફથી આમને સામને આકરા પ્રહારો દેખાતા હતા। જ્ઞાનવ્યાપી કેસ એવો મુદ્દો છે કે જેમાં એકંદરે એક શિવલિંગને લઈને ચર્ચા બમણા અંશે થતી જોવા મળે છે। સ્વાભાવિક બાબત છે, કારણ કે હિન્દુ પક્ષ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે જે મસ્જિદની અંદર જે શિવલિંગ છે તે હિન્દુઓના લઈને પૂજા અર્ચના પહેલેથી થતી હતી, પરંતુ મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં શિવલિંગ નથી, એ તો માત્ર ફુવારો છે। તેને લઈને વિવાદ છંછેડાયો હતો, ત્યારથી જ અત્યાર સુધી આ સુનાવણી થતે જ આવી રહી છે। જો કે આ સુનાવણી અટકાવવામાં આવી છે, કારણ કે 11 તારીખ હવે જાહેર કરવામાં આવી છે, તે તારીખે હવે સુનાવણી કરવામાં આવશે। પરંતુ હિન્દુ પક્ષ તરફથી કહેવામાં આવી રહ્યું છે કે જે શિવલિંગ છે તેની લઈને અત્યારે વૈજ્ઞાનિક ધોરણે ત્યાં ચકાસણી કરવી જોઈએ, તેના માટે આ સમય માંગવામાં આવ્યો છે અને સમયના આધીન હવે તપાસ કરવામાં આવશે। તપાસમાં શું હવે આગળ આવે છે તે તો જોવાનું રહ્યું છું। એકંદરે આપને જણાવી દઈએ આરતી કે જે જગ્યાએ શિવલિંગને લઈને ચર્ચા થતી જોવા મળે છે, આમ તો તે જગ્યા પર શિવલિંગ હતું પરંતુ તે જગ્યા પર મસ્જિદ બાંધવામાં આવી અને ત્યારથી જ વિવાદ જોવા મળ્યો હતો। હિન્દુ અને મુસ્લિમ પક્ષ પોતાના મત મૂકી રહ્યા છે, પોતાના મંતવ્યો રજૂ કરી રહ્યા છે, પરંતુ આ જ્ઞાનવ્યાપી મસ્જિદનો મુદ્દો છે તે હજી સુધી શાંત થયેલો જોવા નથી મળતો, પરંતુ હવે એકંદરે આ કોર્ટ સુધી મામલો પહોંચી ગયો છે, સુનાવણી થશે તેના પર સૌ કોઈની નજર તો છે જ। વાસ્તવિકતા મુજબ ત્યાં શિવલિંગ છે કે પછી મસ્જિદ છે તેને લઈને અત્યારે ચર્ચા અનેક ગણી થતી જોવા મળી રહી છે। નિષ્ઠા, વાત કરીએ કે શિવલિંગ નુમાની આકૃતિ મળી આવે છે, હિન્દુ પક્ષે વિશ્વેશ્વર શિવલિંગ હોવાનો ત્યાં દાવો કર્યો છે, આ વચ્ચે વાત કરીએ કે બે મહિલાઓ પણ હવે મેદાને ઉતરી ગઈ છે, દરેક લોકોની નજર હવે ચુકાદા પર ટીકી છે, વાત કરીએ હિન્દુની કે મુસલમાનની, બંને લોકોની વાત કરવામાં આવે તો બંને એકબીજા પર આક્ષેપ કરતા પણ જોવા મળી રહ્યા છે। તો હાલ જે પ્રકારે પરિસ્થિતિ ઉપજી છે તેમાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ બંનેના લોકોનું શું કહેવું છે આ મુદ્દે? જો આરતી, એકંદરે આ જે મુદ્દો સામે આવે છે, ધર્મ લઈને જ્યારે જ્યારે બાબતો સામે આવતી હોય છે ત્યારે વિવાદોના વંટોળો તો છંજેડાય છે જ, અહીંયા પરિસ્થિતિ એવી છે કે મંદિરને લઈને જ એક ચર્ચા થતી જોવા મળે છે। હિન્દુ પક્ષથી કહેવામાં આવી રહ્યું છે કે જે શિવલિંગ છે તે વિશ્વેશ્વર મહાદેવ છે, એટલે કે ગૌરી કેસ નોંધાયો હતો, કારણ કે તેમને પૂજા અર્ચના હિન્દુ પક્ષની જે મહિલાઓ હતી તેમને પૂજા કરવી હતી, ત્યારબાદ તેમને અંદર જવા ન દીધી અને તેના જ કારણે ત્યાં વિવાદનો મતપૂડો છંછેડાયો છે। મુસ્લિમ પક્ષથી કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા ન તો કોઈ શિવલિંગ છે, અહીંયા તો માત્ર આવી રીતે શિવલિંગને લઈને માત્ર ખોટી બાબતો જોવા મળી રહી છે। હવે આ જ્યારે વિવાદ સામે આવ્યો છે, હિન્દુ પક્ષથી એકંદરે કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાએ શિવલિંગ છે, હિન્દુઓમાં શિવલિંગની પૂજા થતી હોય છે એટલે કે પૂજા તો કરીશું જ, એકંદરે તેઓ પોતાનું મત તો રજૂ કરી રહ્યા છે પરંતુ આક્રોશ તેમના મનમાં જોવા મળે છે।
મુસ્લિમ પક્ષ તરફથી પણ આ વખતે આક્રોશ જોવા મળે છે. તેમનું કહેવું છે કે આ જગ્યાએ શિવલિંગ જ નથી. સ્વાભાવિક બાબત છે કે વિવાદ તો બને છે, કારણ કે હિન્દુ ધર્મમાં હિન્દુ દેવી દેવતાઓને લઈને જ્યારે વિવાદ થતો હોય છે, અનેક એવા નિવેદનો નોંધાય છે ત્યારે તેઓના મનમાં આક્રોશ ફાટી નીકળતો તો હોય છે જ. અને આ જ્ઞાનવાપી કેસ તો હજી સુધી શબ્યો નથી, શાંત જ પડવા નથી માંગતો, કારણ કે એક શિવલિંગને લઈને ચર્ચા અનેક ગણી થતી જોવા મળે છે. શિવલિંગ છે કે પછી ત્યાં મસ્જિદ છે તે તો ચર્ચા થતી જ રહેશે, પરંતુ સુનાવણી ક્યાં જે થશે તેના પર નજર તો રહેશે જ, કારણ કે હિન્દુ પક્ષને કહેવામાં આવી રહ્યું છે કે આ જગ્યાએ શિવલિંગ છે તો શિવલિંગની પૂજા કરવામાં આવે, પરંતુ મુસ્લિમ પક્ષને કહેવામાં આવ્યું છે કે આ તો આ જગ્યા ત્યાં શિવલિંગ ન હતું. અને સૌ કોઈ જાણે છે કે આ પહેલા જે પ્રકારે માહોલ ગરમાયેલો જોવા મળ્યો હતો, 144 ની કલમ લગાવી દેવામાં આવી હતી, પોલીસ તૈનાત કરવામાં આવી હતી, કારણ કે ઠેર ઠેર મુસ્લિમ કોમ્યુનિટીના લોકો ત્યાં ઊભા હતા અને માહોલને ઢોળવાનો પ્રયાસ પણ કરી શકે તેવા એંધાણો વર્તાઈ આવ્યા હતા. આજે પણ તે જગ્યા પર ત્યાં પોલીસની જમાવટ જોવા મળી હતી, પોલીસો ઠેર ઠેર ખડકલો જોવા મળ્યો હતો. સ્વાભાવિક બાબત છે, કારણ કે આજે ત્યાં કોર્ટની અંદર એક બાજુ ચર્ચા થતી હતી અને બીજી બાજુ માહોલ ડળવાના પ્રયાસો પણ દેખાતા હતા. આ બધી જ બાબત છે અને તેના જ કારણે ચર્ચા ત્યારે થતી જોવા મળી હતી. જીનિષ્ઠા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ક્યાશી જ્ઞાનવ્યાપી કેસનો ચુકાદો ટળ્યો છે. વજુખાનામાં શિવલિંગ નુમાની આકૃતિ મળી આવી છે. તો આ વચ્ચે હવે વાત કરીએ કે શિવલિંગની વૈજ્ઞાનિક તપાસની અરજી પર ચુકાદો ટળ્યો છે અને હવે 11 ઓક્ટોબરે સુનાવણી થશે. સમાચારોમાં આગળ વાત કરીશું. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 8 અને 9 ઓક્ટોબર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તો અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ગુજરાતના 4 સ્થળે જનસભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન વડોદરા, દાહોદ, વલસાડ, બારડોલી ખાતે જનસભાને સંબોધિત કરશે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનની આ મહિનાની બીજી મુલાકાત છે. તો આમ વાત કરીએ કે કેજરીવાલ અને ભગવંત માન ફરી ગુજરાતના પ્રવાસે છે. હાલ જે પ્રકારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તો કેજરીવાલ અને ભગવંત માન ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે તેઓ પહોંચશે. તો આ અંગે વધુમાં વાત કરવામાં આવે, જે પ્રકારે પીએમ નરેન્દ્ર મોદી પણ 8 થી વાત કરવામાં આવે કે 8 નહીં પરંતુ 9, 10 અને 11 તારીખે ગુજરાતની મુલાકાતે આવવાના છે. તો આ અંગે મહત્વના સમાચાર મળી આવ્યા છે કે કેજરીવાલ અને ભગવંત માન પણ ફરી ગુજરાતની મુલાકાતે 8 અને 9 તારીખના આવવાના છે. તો વિવિધ જનસભાને સંબોધન પણ કરશે. કેજરીવાલ અને ભગવંત માન ફરી ગુજરાતના પ્રવાસે છે. પછી વાત કરીએ કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી ગઈ છે. ફક્ત થોડા દિવસો બાકી રહ્યા છે હવે ચૂંટણીને, તે પ્રમાણે હવે અનેક નેતાઓના પ્રવાસ ગુજરાત તરફ વળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે જે પ્રકારે દરેક પાર્ટી હવે આડીચોટીનું જોર આજમાવી રહી છે, ત્રિપાખીઓ જંગ પણ ખેલાવાની છે. તો હવે ફરીવાર જોઈ શકાય છે કે ગુજરાતના પ્રવાસે કેજરીવાલ આવી રહ્યા છે. તો આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ રૂમ લાઈવ થી જયેશ જોડાઈ ગયા છે. જયેશ, કેજરીવાલ અને ભગવંત માન ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, શું છે વિગત? સભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ બધા જ પક્ષના જે રાષ્ટ્રીય નેતાઓ છે તે ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. જ્યારે વાત કરીએ આમ આદમી પાર્ટીની, તો જે દિલ્હી અને પંજાબમાં સફળતા મળ્યા બાદ અરવિંદ કેજરીવાલની સીધી નજર ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં છે. તેઓ બેક ટુ બેક ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે, અનેક લોકો સાથે સંવાદ કરી રહ્યા છે અને જનસભા સંબોધી રહ્યા છે. 1 અને 2 ઓક્ટોબરે પણ જે ભગવંત માન છે અને અરવિંદ કેજરીવાલ છે તે ગુજરાત પ્રવાસ હતા અને ફરી તેઓ 8-9 ઓક્ટોબરે તેઓ ગુજરાત પ્રવાસ આવવાના. વાત કરીએ તો વડોદરા, દાહોદ, વલસાડ ખાતે તેઓ આવવાના છે, 4 જનસભા તેઓ સંબોધવાના છે. વડોદરા ખાતે તે તિરંગા યાત્રા પણ યોજવાના છે. કહેવા જઈએ તો જે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ પોતે નજર રાખી રહ્યા છે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીનો પાયા નાખવા માટે અરવિંદ કેજરીવાલ પોતે અને તેના જે મોટા નેતાઓની ફોજ છે તે ગુજરાતમાં ઉતારી દીધી છે અને બેક ટુ બેક અરવિંદ કેજરીવાલ પોતે પણ અહીંયા ગુજરાતના પ્રવાસ ખેડી રહ્યા છે અને લોકોને આમ આદમી પાર્ટી તરફ આકર્ષિત કરી રહ્યા છે, અલગ અલગ ગેરંટીઓ આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ વખતે ગુજરાતમાં ત્રિપાખીઓ જંગ થવાનો છે, તો અરવિંદ કેજરીવાલ છે તે પોતાનો પાયો છે ગુજરાતમાં નાખવા માટે સખત મહેનત કરી રહ્યા છે અને બેક ટુ બેક ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે. જી જયેશ, જે પ્રકારે વાત કરીએ કે 8 અને 9 ઓક્ટોબરના રોજ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, પરંતુ 9, 10, 11 તારીખે દેશના પીએમ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, પીએમ નરેન્દ્ર મોદી. તો હાલ શું લાગી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, કોની જનસભામાં વધુ પડતા લોકો જોડાશે? 9 તારીખે જે પ્રકારે કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે, તે જ પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદી પણ ગુજરાતના પ્રવાસે છે, શું કહેશો?
જી જયેશ. તો વાત કરીએ જે પ્રકારે 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે કેજરીવાલ આવી રહ્યા છે, તો હાલ વિવિધ જનસભાને તેઓ સંબોધન પણ કરવાના છે. વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, તેમ તેમ અનેક નેતાઓના પ્રવાસ પણ વધી રહ્યા છે. આ વચ્ચે વાત કરીએ કે 9-10-11 તારીખે પીએમ નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવવાના છે. ગુજરાતની મુલાકાતે આવીને અનેક કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે અને ગુજરાતને નવી ભેટ પણ આપવામાં આવશે. આ વચ્ચે વાત કરવામાં આવે કે 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે કેજરીવાલ પણ આવવાના છે અને વિવિધ જનસભાને તેઓ સંબોધન પણ કરશે. તો હાલ જે પ્રકારે વાત કરવામાં આવે કે કેજરીવાલ અને ભગવત માન ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, તો હાલ અનેક રીતે ભગવત માનની આ મહિનાની બીજી મુલાકાત છે. તો વાત કરવામાં આવે કે અરવિંદ કેજરીવાલ અને ભગવત માન ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ફરી એક વખત આપણી સાથે સંવાદદાતા જયેશ જોડે ગયા છે. જયેશ, વાત કરવામાં આવે કે 8 અને 9 તારીખે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે છે, આ વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી પણ 9-10-11 તારીખે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી નજીક છે, શું લાગે છે? બંને જનસભા સંબોધવાના છે, કોની સભાની અંદર સૌથી વધુ લોકો જોડાશે? જી, આપણે જણાવી દઉં કે જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લઈને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે પોતાની તૈયારીઓ કરી રહી છે. જે વાત કરીએ તો પોતાના રાષ્ટ્રીય નેતાઓ છે, તે બેક ટુ બેક ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. વાત કરીએ બીજેપીની તો જે મોદી છે, નરેન્દ્ર મોદી, પીએમ અમિત શાહ પોતે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને નરેન્દ્ર મોદી અનેક વિકાસના કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી રહ્યા છે. એ જોવા જઈએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પોતાના જે નેતાઓ છે તે ગુજરાતમાં આવી રહ્યા છે, લોકોને પોતાના પક્ષ તરફ આકર્ષિત કરી રહ્યા છે અને કેટલી વોટ બેંક તેઓ પોતાના તરફ ખેંચી શકે તેવી કોશિશ કરી રહ્યા છે. વાત કરીએ તો કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, બીજેપી પોતાના રાષ્ટ્રીય નેતાઓની ફોજ ધીમે ધીમે ગુજરાતમાં ઉતારી રહ્યા છે. જી, એ સમગ્ર માહિતી બદલ જયેશ આપનો આભાર. તો કેજરીવાલ અને ભગવત માન ફરી ગુજરાતના પ્રવાસે છે. 8 અને 9 ઓક્ટોબરના રોજ તેઓ ગુજરાતની અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. પાંચના પંચમાં આગળ વધીશું. કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદ આવ્યા છે, તો જ્યાં તેમણે પ્રેસ બોલાવી હતી. મલ્લિકાર્જુને વલ્લભભાઈ પટેલ અને ગાંધીજીને યાદ કર્યા હતા. આ સાથે તેમણે જણાવ્યું કે અમારો ચૂંટણી પ્રચાર અમદાવાદથી પ્રારંભ કરવા અહીં આવ્યા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે સોનિયા ગાંધી તેમજ ગાંધી પરિવારના કોઈ પણ સભ્ય ચૂંટણી લડવા માંગતા નથી, તો આ સાથે તેમણે પણ આ ચૂંટણી લડવાનો સાફ ઇનકાર કર્યો છે. તો હાલ જે પ્રકારે વાત કરીએ કે મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદની મુલાકાતે છે, અમદાવાદથી તેઓએ પ્રચારની શરૂઆત કરી, જેમાં તેઓ આજે ઘણા ખુશ નજર આવ્યા હતા. તો હું ચૂંટણી લડવાનો નથી તેવું પણ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું. મલ્લિકાર્જુન ખડગે હાલ વાત કરવામાં આવે કે તેઓ અમદાવાદની મુલાકાતે પહોંચ્યા હતા, અમદાવાદમાં પ્રચાર પ્રસારની શરૂઆત તેઓએ કરી હતી. આ અંગે તેઓએ જણાવ્યું હતું કે હું ચૂંટણી નથી લડવાનું. તો અનેક રીતે તેઓએ અનેક વખત ચૂંટણીને લઈને પણ ચર્ચા કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે હું ચૂંટણી નથી લડવાનું. તો અમદાવાદથી ફરી પ્રચારની શરૂઆત કરી હતી, જે પ્રમાણે તેઓ ગાંધી આશ્રમની મુલાકાત પણ લીધી હતી. જ્યારે તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે, તેઓએ સર્વપ્રથમ ગાંધી આશ્રમની મુલાકાતે પણ પહોંચ્યા હતા. આજ મુદ્દે આપણી સાથે સહયોગી દીપક લાઈવ જોડે ગયા છે. દીપક, વાત કરીએ, મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદમાં પ્રચાર પ્રસારની શરૂઆત કરી છે, તેઓ ગુજરાતના પ્રવાસે આવ્યા છે, શું છે વિગત? આપણે જણાવી દઉં કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી ગઈ છે, ત્યારે આવી રહી છે, તેને લઈને દરેક પક્ષો છે તે મતદારોને રીઝવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજેપી, ત્રણેય પક્ષો વચ્ચે આ વખતે ત્રિપાક્ષીય જંગ છે તે ખેલાવા જઈ રહ્યો છે. કહી શકાય કે મલ્લિકાર્જુન ખડગે જે છે તે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદના ઉમેદવાર છે અને તેઓ ગુજરાત પ્રવાસે આજે આવ્યા છે અમદાવાદ ખાતે, અને તેમણે ગુજરાત ખાતે આવીને કોંગ્રેસ તરફથી પ્રચારની શરૂઆત કરી છે. તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે જણાવ્યું છે કે જે પ્રકારે બીજેપી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે કોંગ્રેસની અંદર રિમોટ કંટ્રોલ અધ્યક્ષની જે વ્યવસ્થા છે તે છે, તો તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં રિમોટ કંટ્રોલની જે વ્યવસ્થા છે અધ્યક્ષની તે નથી, પરંતુ બીજેપીમાં વડાપ્રધાન જે નક્કી કરે છે તેમની જ નિમણૂક કરવામાં આવે છે બીજેપીના અધ્યક્ષ તરીકે. કોંગ્રેસમાં સાથે મળીને નિર્ણય લેવામાં આવે છે તેવું જણાવ્યું હતું અને ભાજપ પર આક્ષેપ કર્યા હતા.
દીપક, જે પ્રકારે વાત કરે કે આજે તેઓ અમદાવાદની મુલાકાતે આવ્યા છે, તેઓ ઘણા ખુશ પણ નજર આવ્યા, પરંતુ તેઓએ ચૂંટણી લડવાનો સાફ ઇનકાર કર્યો છે. તેઓએ કહ્યું છે કે હું ચૂંટણી નથી લડવાનો. તો હવે આ તરફ ભાજપ પર આકરા પ્રહાર પણ કરવામાં આવી રહ્યા છે. શું લાગી રહ્યું છે કે તેઓએ આ શબ્દ વાપર્યા છે, આનું પાછળનું કારણ શું હોઈ શકે છે? એક તરફ ભાજપ પર પ્રહાર પણ કરી રહ્યા છે. જી, વિધાનસભાની ચૂંટણી છે એટલે આ પ્રકારનું વાતાવરણ રહેવાનું, કારણ કે તમે જુઓ કે આમ આદમી પાર્ટી જે છે તેમના અરવિંદ કેજરીવાલ પણ પ્રચાર કરી રહ્યા છે. આ તરફ બીજેપીમાંથી વડાપ્રધાન ખુદ આવી રહ્યા છે પ્રચાર માટે, અમિત શાહ આવી રહ્યા છે. ત્યારે મલ્લિકાર્જુન ખડગે એમણે છે તે ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી અને જે છે તે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ખાસ કરીને જણાવી દઉં કે કોંગ્રેસની જે રાષ્ટ્રીય અધ્યક્ષની જે પદની ઉમેદવારી છે તેમાં તેઓ ઉમેદવાર છે અને પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. દીપક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદની મુલાકાતે છે. જે પ્રકારે વાત કરી કે અમદાવાદમાં તેઓએ પ્રચાર પ્રસાર પણ શરૂ કર્યો હતો. સમાચારમાં આગળ વાત કરીશું. ભાજપ નેતા કુલદીપસિંહ કોંગ્રેસમાં જોડાયા છે. તો કુલદીપસિંહ 10 વર્ષથી ભાજપમાં સાથે સંકળાયેલા હતા. સૂત્રો મુજબ જાણવા મળ્યું છે કે સાવલી બેઠક પરથી ટિકિટ લેવાની તેમને ઈચ્છા હતી, પરંતુ ભાજપમાં ટિકિટ ન મળવાના અહેવાલથી કોંગ્રેસમાં જોડાયા છે. તો આમ વાત કરીએ કે કુલદીપસિંહ કોંગ્રેસમાં જોડાયા છે. 10 વર્ષથી તેઓ ભાજપ સાથે સંકળાયેલા હતા. સાવલી બેઠક પરથી ટિકિટ લેવાની તેઓની ઈચ્છા હતી, જેમાં ટિકિટ ન મળવાના અહેવાલથી પક્ષ છોડ્યો હોવાનું પણ સામે આવ્યું છે. તો હાલ વાત કરીએ કે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. રાજકારણમાં એકાએક ગરમાવો જોવા મળી રહ્યો છે. તો હાલ જે પ્રકારે વાત કરવામાં આવે કે મહત્વના સમાચાર મળી આવ્યા છે કે કુલદીપસિંહ કોંગ્રેસમાં જોડાયા છે, પરંતુ આ વચ્ચે મોટા સમાચાર છે કે 10 વર્ષથી તેઓ ભાજપ સાથે સંકળાયેલા હતા, પરંતુ ટિકિટ ન મળતા નિરાશ થતા આખરે તેઓ હવે કોંગ્રેસમાં જોડાયા છે. આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ રૂમ લાવતી દુષ્યંત દાતણી આપણી સાથે જોડાઈ ગયા છે. દુષ્યંત, વાત કરીએ, કુલદીપસિંહ હવે કોંગ્રેસમાં જોડાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે 10 વર્ષથી તેઓ ભાજપ સાથે સંકળાયેલા હતા, પરંતુ ટિકિટ ન મળતા હવે તેઓએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે. શું છે વિગત? વાત કરવામાં આવે, કુલદીપસિંહ રાહુલજી જે છે તે બરોડાના જે ડેરીના ચેરમેન છે અને આજે તેઓ કોંગ્રેસ સાથે જોડાયા છે. છેલ્લા 10 વર્ષથી તેઓ ભાજપ સાથે સંકળાયેલા હતા અને ભાજપ સાથે કામ કરતા હતા, પરંતુ તેમની ઈચ્છા હતી કે તેઓ સાવલી વિધાનસભામાંથી આ વખતે 2022 વિધાનસભાની ચૂંટણીમાં તેઓ લડે, પરંતુ ત્યાં જે પ્રમાણે ચેતન ઇમાનદાર છે તે ઓલરેડી ત્યાં ઘણી ભાજપના ધારાસભ્ય છે અને ખૂબ મજબૂત નેતા માનવામાં આવે છે, ત્યારે ત્યાં તેમની સીટ કાપીને જે કુલદીપસિંહ છે તેને ટિકિટ આપી ભાજપ માટે અસમંજસનો એક સવાલ કહી શકાય, કારણ કે ખૂબ મોટા નેતા ત્યાં ઓલરેડી હાજર છે. ત્યારે જે કુલદીપસિંહ છે તે નારાજ થયા છે આ બાબતથી અને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તરફથી તેમને આશ્વાસન આપવામાં આવ્યું છે અને જે સાવલી વિધાનસભાની જે ટિકિટ છે તે તેમને ફાળવવાય તેવી પૂરેપૂરી જે શક્યતાઓ છે તે વર્તાઈ રહી છે. આપણે પણ જે કુલદીપસિંહ છે તેમની સાથે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો હતો કે કુલદીપસિંહ ત્યાં લડશે કે કેમ, ત્યારે તેમના તરફથી પણ જાણવા મળ્યું છે કે પૂરેપૂરી તેવી શક્યતાઓ છે કે કુલદીપસિંહને જે સાવલી વિધાનસભા છે ત્યાંથી તેમને ટિકિટ મળશે અને તેમણે દાવો પણ કર્યો છે કે 50,000 મત કરતાં પણ વધારે મતથી તેઓ ત્યાં જીતીને આવશે તેવો હાલ કુલદીપસિંહ દ્વારા જે દાવો છે તે પણ કરવામાં આવ્યો છે. દુષ્યંત, વાત કરીએ કે વિધાનસભાની ચૂંટણી નજીક છે. એક તરફ તેઓ 10 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા અને એકાએક હવે કોંગ્રેસમાં જોડાયા છે. ભાજપને આનાથી કોઈ નુકસાન થશે કે પછી હવે કોંગ્રેસમાં મોટો ફાયદો થતો જોવા મળશે? અને શું લાગે છે કે જે રીતે તેઓએ દાવો કર્યો છે તે દાવો સત્યતા રીતે હાલ પબ્લિક જે પ્રકારે વાત કરીએ કે જનતા તેઓને સફળ કરશે કે નહીં? બિલકુલ અર્ધી વાત કરવામાં આવે, કુલદીપસિંહ રાહુલજી જે છે તેમના પાછળ ઘણા બધા સમર્થકો પણ છે. આજે જ જ્યારે તેઓ કોંગ્રેસ જોઈન કરી રહ્યા હતા ત્યારે લગભગ 700-800 જે આગેવાનો છે તે પણ તેમની સાથે જોઈન થયા છે, માટે ક્યાંક ને ક્યાંક તેમનું નામ સારું એવું છે અને જે પ્રમાણે તેઓ જે બરોડા ડેરીના ચેરમેન છે માટે ક્યાંક ને ક્યાંક ખૂબ મજબૂત નેતા માનવામાં આવે છે અને છેલ્લા 10 વર્ષથી તેઓ જ્યારે ભાજપ સાથે સંકળાયેલા હતા તેમને જે લક્ષ્ય ધાર્યો હતો તે લક્ષ્ય સુધી તેઓ પહોંચી ન શક્યા. આજે તેમની એક જે પ્રેસ કરી હતી તેમાં પણ તેમને આવું જણાવ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક જે તેમનું લક્ષ્ય છે તે લક્ષ્ય વિધાનસભાની ચૂંટણી જીતી અને જે સાવલી વિધાનસભા છે તે ધારાસભ્ય બનવાનો છે તેવું સ્પષ્ટ જણાય આવે છે. જે પ્રમાણે વાત કરવામાં આવે સમર્થકોની, તો ખૂબ મોટા તેમના સમર્થકો ત્યાં હાજર છે, ખૂબ મોટા કાર્યકર હોવાના કારણે જે પબ્લિક હોય છે તે પણ તેમનો ત્યાં સાથ આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે અને જે પ્રમાણે તેમણે દાવો કર્યો છે તેના ઉપરથી તો લાગી રહ્યું છે કે કોંગ્રેસ તેમને 100% ટિકિટ આપશે અને ત્યાંથી લડાવશે. હાલમાં જે પ્રમાણેની પરિસ્થિતિ છે, જે ચેતન ઇનામદાર છે ત્યાં ખૂબ સારા એવા મતથી જીતીને આવે છે અને આ વખતે પણ
પણ તેઓ ત્યાં સિટિંગ ધારાસભ્ય છે, ત્યારે તેમને હરાવવા માટે પણ જે કુલદીપસિંહ છે તેમણે પૂરેપૂરી તૈયારી કરી લીધી છે તેવું તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસ તરફથી તેમને ટિકિટ આપવામાં આવશે તો 100% તેઓ ત્યાંથી લડશે અને જીતવા માટેના જે તમામ જે પ્રયાસ હોય છે તે પણ કરશે. અને આગામી સમયમાં જ્યારે જે કોંગ્રેસની યાદી જાહેર થશે ત્યારે તેમનું નામ સાવલી વિધાનસભામાંથી આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. જીતુષણ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો કુલદીપસિંહ કોંગ્રેસમાં જોડાયા છે, 10 વર્ષથી ભાજપ સાથે સંકળાયેલા હતા. સાવલી બેઠક પરથી ટિકિટ લેવાની ઈચ્છા હતી પરંતુ ટિકિટ ન મળવાના અહેવાલથી પક્ષ છોડ્યો હતો. તો 5 ના 5 માં હાલ બસ આટલું. વધુ સમાચાર માટે આપ જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.